પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા અહીંયા લાઈવ બનતા હોય છે સાંજના ટાઈમે પણ આપણે આજે આવ્યા છીએ આમની આ જે સિક્રેટ રેસીપી છે એ કવર કરવા પાપડી કઈ રીતે બને છે તીખા ગાંઠિયા કઈ રીતે બને છે પૂરી ડિટેલમાં તમને જણાવીશ કન્ટિન્યુ જો તમે પાપડી ગાંઠિયા અહીંયા બનતા રહે છે ચાલો આ મીઠું મરચું બધું એડ કરવાનું તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે હું રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સંતોષ ડેરીવાળા બિલ્ડિંગમાં ભગવતી ફરસાણમાં આવ્યો છું અને અહીંયા આવવાનું ખાસ કારણ એ કે તમે પાછળ જો લાઈવ પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા અહીંયા લાઈવ બનતા હોય છે સાંજના ટાઈમે અને સાંજના ટાઈમ જે 5:15થી શરૂ થઈ ગયું હોય લાઈવ બનવાનું સાંજના 8 વાગ્યા સુધી અને સવારે પાપડા ગાંઠિયા વણેલા ગાંઠિયા બધું લાઈવ બનતું હોય પણ આપણે આજે આવ્યા છીએ આમની આ જે સિક્રેટ રેસીપી છે એ કવર કરવા પાપડી કઈ રીતે બને છે તીખા ગાંઠિયા કઈ રીતે બને છે પૂરી ડિટેલમાં તમને જણાવીશ પાછળ જુઓ પાપડી ગાંઠિયા બને છે બતાવીએ ચાલો શરૂ કરીએ કેમ છો ભાવેશભાઈ ભાવેશભાઈ અહીંના ઓનર છે અને અત્યારે લાઈવ ગરમા ગરમ પાપડી બને જ છે અને આપણી રિક્વેસ્ટથી એ આપણને રેસીપી શેર કરવાના છે એમની જે અહીંયા ફેમસ આ પાપડી અને તીખા ગાંઠિયા છે હવે સૌથી પહેલાં એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા જ હોય નમક લાવવાના 16 નમક ખાવાના 16 અને બેસન 3 વસ્તુ 3 અને મોણ માટે તેલ ઓકે બેસન કેટલો લેશું આ પાપડી ગાંઠિયાના છે ને પાપડીના 7 કિલોનો લોટ હોય અમારો ઓકે 7 કિલોનો ગાળો જ પડે અમારો બરાબર અને તીખા ગાંઠિયા માટે 10 કિલો ઓકે આ 7 કિલો બેસન છે 7 કિલો બેસન હા અને બેસનમાં આપણે કાંઈ એવું હોય છે કે ઈ કંપનીનો વાપરી તો ઓસ્કારનો આપણે ઓસ્કાર વાપરી છીએ ઓકે ચોખી લેશું દેખાય બસ 7 કિલો આ બેસન છે પછી નમક કેટલું લેશું 25 ગ્રામ લખે 175 ગ્રામ નમક આવે છે નમક 175 ગ્રામ નમક એ કઈ રીતના ગણવાનું 7 કિલોનો વજન 7 કિલોનો 175 કિલો લેખે 25 ગ્રામ કિલો લેખે 25 ગ્રામ મીઠું બરાબર અને ખાવાના થોડા 5 ગ્રામ કન્ટિન્યુ પાપડી બને છે એટલે નીચે થોડોક લોટ પડ્યો તો એ છે ને હા પાણી કેટલું લેવાનું થશે નવ ગ્લાસ ટૂંકમાં તમે લીધું મીડિયમ સાઈઝનો ગ્લાસ છે હા નાખી દો પાણી ભેળવી નાખ મોણ લઈ જઈ બરાબર ને ચાર ત્રણ એટલે અંદાજે કેટલું મોણ હોય છે 50 ગ્રામ જેટલું ઓકે હવે પેડવી લેશું સાત કિલો 350 ગ્રામ આપણે મોણ થાય છે બરાબર ને કિલાનું 50 ગ્રામ માપ કીધું આપણે બરાબર તમારું નામ શું છે દિવ્યેશભાઈ પ્રજાપતિ અચ્છા
આટલો જાડો રાખશું ને. અહીંયા લોટ બંધાઈ ગયો અને જોવો તમે અહીંયા આ રીતના પેકિંગ થાય છે ગરમ ગરમ પાપડીનું. એકચ્યુઅલી આપણે જોઈએ ને તો એકદમ સહેલી રેસીપી છે પણ મહેનતવાળી છે. અને જે મેઇન જે છે ને એ આની જે એકદમ સોફ્ટનેસ છે ને પાપડીની એ એનો કમાલ છે. એ જે પાતલી એકદમ થાય છે પાપડી એનું રહસ્ય શું છે? જારો નાયલોનો એટલે ઓકે. આપણે પાપડી બને છે ત્યાં સુધી બે મિનિટ અહીંના ઓનર સાથે વાત કરી લઈ. પારસભાઈ મને કહેતા હતા કે દરેક ફરસાણ જ્યારે આવી રીતના બનતું હોય ત્યારે આપણે તાજું ફ્રેશ તેલ જ લઈએ, બરાબર ને? ફ્રેશ તેલ જ લઈએ. અને લગભગ આપણે કેટલા વર્ષ થઈ ગયા અહીંયા તમારે પારસભાઈ? આ જગ્યાએ મારા થયા 26 વર્ષ. રાજકોટમાં મારા ફાધરે ઓપનિંગ કરેલું હતું રૈયા રોડ બ્રાહ્મણપાલી ફાટક પાસે. ઓકે. 1974માં એને ભગવતી ફરસાણ નામનું બરાબર બિઝનેસ ચાલુ કરેલો. ચાલુ કર્યો. અને મેં માર્ક કર્યું છે કે સાંજના ટાઈમે તમારે ફરસાણ તો બધું ગાંઠિયા ગરમ અહીંયા વણેલા હોય, પાપડા હોય, બધું મળતું હોય સવારના ટાઈમે. પણ સાંજના ટાઈમે વધારે પડતું પાપડી ગાંઠિયા અને તીખા ગાંઠિયા ઉપર જોર વધારે, બધા લાઈવ ગરમા ગરમ એ જ લેવા આવતા હોય. એનું ખાસ કારણ? એનું ખાસ કારણ એ છે કે મારા ફાફડા કરતાં આજે આ પાપડીનું અમારી બનાવટ છે એ કસ્ટમરને અનુકૂળ આવી ગઈ છે. હજી ખાવામાં ટૂંકમાં વધારે મજા આવે છે, પસંદ કરે છે, તીખા પસંદ કરે છે બાળકો, નાના બાળકોને ટૂંકમાં તમે મારી પાપડી સિવાય બીજી ગમે એની આપો એટલે પરબરો ધક્કો મારજે કે આ નહીં ચાલે. કસ્ટમર અમને કહે છે, કસ્ટમર એવું કહે છે અમને કસ્ટમર. અને આ પાપડી મારું લાઈવ અત્યારે ગરમ પણ ચાલે છે અને એના પેકિંગ પણ ચાલે છે, બોક પેકિંગ, રેગ્યુલર પેકિંગ. બારગામે મોકલી આપી છે એટલે કોઈ અમારા વ્યુઅર્સ તમને અત્યારે ફોન કરીને કહે કે અમારે બારગામ જોઈએ છે 2 કિલો, મિનિમમ કેટલો ઓર્ડર આપણે બારગામ મોકલી? મિનિમમ 4 કિલોનો ઓર્ડર આપણે લઈ શકીએ. બરાબર. એટલે એ આપણે કુરિયર પ્રમાણે કે ભાઈ આટલું તો આપણે જોઈ. હા. અને પૈસા તમને બેંકમાં નાખી દે? બેંકમાં અમારા એકાઉન્ટમાં જમા કરી દઈએ એટલે એ વોટ્સએપમાં આપણે મોકલી દે કે ભાઈ આટલી આટલી વસ્તુ જોઈ છે એ પ્રમાણે આપણે મોકલી દઈએ બોક્સ પેકિંગ સાથે. અને હું ભાવેશભાઈનો અત્યારે વિડીયોમાં નંબર બી આપી દઈશ, તમારે કોઈને મંગાવવું હોય રાજકોટ શહેરની બહાર રહેતા હોય તો તમે ત્યાંથી ને ડાયરેક્ટ મંગાવી શકો છો. પાપડીની રેસીપી તમે જોઈ લીધી, હમણાં થોડી વારમાં આના પછી તીખા ગાંઠિયા બનાવવાના આવશે ને? તીખા ગાંઠિયા બનાવવાનો અને એ આપણે પરફેક્ટ રીતે બતાવશું ને? હા બતાવ. થેન્ક યુ. કન્ટિન્યુ જો તમે પાપડી ગાંઠિયા અહીંયા બનતા રહીએ છે અને પાપડી ગાંઠિયા ત્યાં ચોખાએ રાખે છે. આ ઉપરથી હિંગ ખાઈ હતી. હવે આપણે તીખા ગાંઠિયાની રેસીપી બતાવી. આમાં કઈ રીતના માં પૈસા? 25 ગ્રામ મીઠું, નમક. નમક? હા, 25 ગ્રામ નમક એટલે 250 ગ્રામ થશે. 10 કિલો, 10 કિલો આપણે લોટ લીધો ને, 10 કિલો 250 ગ્રામ. કાશ્મીરી મરચું આવશે એ 25 ગ્રામ. બરાબર. એટલે આ તમે 25 ગ્રામ કહો છો, કિલોનું માપ કહો છો, બરાબર ને? કિલોનું માપ છે, એક લોટનું માપ છે 250 ગ્રામ. ઓકે. એટલે લાલ મરચું પછી બેસન 1 કિલો, એમાં બેસન 1 કિલો લ્યો તેની યાર 25 ગ્રામ લાલ મરચું અને 25 ગ્રામ મીઠું, બરાબર ને? આમાં ખારો આવે? ખારો ન આવે. કાશ્મીરી મરચું, બરાબર. આ 10 કિલો લોટ અત્યારે એડ કરે છે એમાં. એની સાથે સાથે અહીંયા બીજી વસ્તુ એ છે કે આ જો આ ભાઈ કન્ટિન્યુ અહીંયા પેકિંગ કરે જ છે પાપડી ગાંઠિયા.
અને મેઈન ખાસ વાત તમને કહું, તમે લોકો મને ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ આ ઓલો ન્યૂઝપેપરમાં કેમ બધી પસ્તીમાં તમે આપો છો ફરસાણ, અહીંયા પ્લેન પેપરનો યુઝ કરવામાં આવે છે, તમારી નજર સામે છે. તમે કાંઈ બી અહીંયા રિટેલમાં લેવા આવશો તો પ્લેન પેપરનો જ યુઝ કરે છે એ લોકો. ચાલો હવે રેસીપી ઉપર ધ્યાન દઈએ આપણે. ચાલો આ મીઠું મરચું બધું એડ કરવાનું છે. કેટલું લીધું પાણી? 13 ગ્લાસ. 10 કિલો 13 ગ્લાસ મીડિયમ સાઈઝના છે. આમાં બધું આટલી ક્વોન્ટિટીમાં બનતું એટલે અંદાજે ચાલતું હોય. પ્રજાપતિ ભાઈ ટ્રાય કરે છે આપણને પરફેક્ટ બતાવવાની. રેસીપી આમ સિમ્પલ લાગે પણ હકીકતે આ ભાઈની મહેનત બહુ છે આમાં. મેઇન જે આ લોટ બાંધો અને પ્લસ પછી એ ઝારા ઉપર બધા ગાંઠિયા પાડવા કા. એક ગ્લાસ ઉપર પાણી આવ્યું. રેડી? ફાઇનલી તમને લોકોએ રેસીપી જોઈ લીધી છે અને આપણી સાથે અહીંના ઓનર જે છે ભાવેશભાઈ એ સાથે જોડાઈ ગયા છે. અને એક વસ્તુ મને હજી એક નવી લાગી અને મેં ટેસ્ટ કર્યું, મને એમ થયું કે આ બી તમને શેર કરું તમારી સાથે. નજીક આવો. આ જે તીખી પાપડી આજે છે એ તીખી પાપડી છે. અને ઘણી જગ્યાએ તમે પાપડી જોતા હોય તો લાલ કલરની પાપડી, તીખી પાપડી જોવા મળતી હોય, પણ આ ડિફરન્ટ છે અને ટેસ્ટ ખરેખર બહુ મસ્ત છે. ચટપટો ટેસ્ટ આવે છે અને થોડો સ્પાઇસી ટેસ્ટ બી આવે છે. અને એનું મેં કારણ પૂછ્યું કે આ કઈ રીતે બને છે તો ભાવેશભાઈ શું તમે કીધું, ઉપરથી આપણે સંચર અને ચટણી કાશ્મીરી ચટણી એ બીજા ચોરાફરીમાંથી મને બેઠું મગજમાં. ઓકે, કે આ ડિફરન્ટ આઈટમ કરી કઈ. રેગ્યુલર તીખી પાપડી મળે છે હા, પણ એ તરીને ઉપરથી એક્સ્ટ્રા ટૂંકમાં મસાલો છાંટીને આખી ડિફરન્ટ આઈટમ આપણે એકલે બનાવેલી છે. આ પહેલો વિચાર આપણો અને ખરેખર બહુ સરસ છે, મને મજા આવી. સ્પાઇસી ખાવાની આદત રહી એટલે હું આવું કંઈક ગોતતો જ હોય અને ખરેખર ઈ ખાધા પછી મને ખરેખર મજા આવી ગઈ ભાવેશભાઈ. હવે આ જે એમના તીખા ગાડિયા આપણે આ રીતના સાથે મરચા સર્વ કરી રહ્યા છે. કુરકુરો ટેસ્ટ આવે છે અને એકદમ ગરમા ગરમ ફ્રેશ ટીકા ગાંઠિયા. અને થેન્ક યુ ભાવેશભાઈ, અત્યારે ભાવેશભાઈ સ્પેશિયલ આપણને ગરમ ગરમ મરચા તરીને દીધા છે. આવી રીતના સાંજના ટાઈમમાં આપણે સર્વ નથી કરતા ને, ગરમ મરચા કેવું કાંઈ નહીં. અને
આ પાપડી ગાડી અને તીખા ગાડીયાની બેયની પ્રાઇસ 280 રૂપિયા કેજી છે આ જે સ્પાઈસી પાપડી છે એ 320 રૂપિયા અને આ બે 280 રૂપિયા પેકેજિંગ આપણે 1 કેજી નું પેકેજિંગ લઈએ તો એમાં 20 રૂપિયા ચાર્જ બી લાગે છે અને એ પરફેક્ટ એકદમ એનું પેકેજિંગ હોય છે કે તમારે કદાચ બહાર ગામ લઈ જવું હોય તો એ સરસ રીતે પેકેજિંગ હોય 5-5 રૂપિયા લાગે ઓકે એટલે ભાવ એવી રીતના 20 રૂપિયા ચાર્જ એ રીતના લાગે કદાચ તમે 250 નું પેકેજિંગ વાળું લ્યો તો એમાં 5 રૂપિયા ખર્ચો ઉપરથી લાગે બરાબર ને બાકી 280 રૂપિયાની કિંમત છે રમેશભાઈ દુકાનના મેઇન ઓનર છે ભાવેશભાઈ એમના દીકરા છે અને ખરેખર આ રેસીપી અમને બહુ પસંદ આવી અને થેન્ક યુ સો મચ કે આ અમારા દર્શકો સુધી તમે આ રેસીપી શેર કરી અને હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને બસ એક લાઇક આપી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત